नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे वात करवानी छे धोरण नंबर 10 एनुं छठ्ठुं चेप्टर भारतनो सांस्कृतिक वारसो। तो आ चेप्टरमां आपणे पहेला तो ई जोईए के सांस्कृतिक वारसाना जे स्थळो छे ई स्थळो जे छे एनुं महत्व शुं छे, अथवा तो आपणे एम वात करीए के केटलीक विश्व धरोहर जेने वर्ल्ड हेरिटेज साइट નો દરજ્જો આપેલો છે યુનેસ્કો દ્વારા, એવું ક્યાંક ને ક્યાંક તમે સાંભળેલું હશે। જો ન સાંભળેલું હોય તો એના વિશે આપણે પણ ચર્ચા કરવાની છે। તો ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એમાંથી ચેપ્ટર નંબર 6માં આપણે વાત કરવાની છે સાંસ્કૃતિક વારસાના સ્થળો। મેં તમને અગાઉ કીધું કે ભારતમાં અલગ અલગ જાતિના લોકો જે છે એ આવીને વસેલા હતા। કેવી રીતે વસેલા હતા? તો અમુક જે છે એ આક્રમણો દ્વારા, અમુક છે એ સ્થળાંતર કરીને, અને અમુક જે છે એ પરિસ્થિતિને જોતા, એટલે કે આપણે એમ કહીએ કે પોર્ટુગીઝો જે છે એ પોર્ટુગીઝો આવ્યા હતા વેપાર કરવા માટે, પણ અહીંયા આવીને એટલે કે ઇન્ડિયામાં અથવા તો ભારતમાં આવીને સ્થાયી થયા હતા। તો એવી રીતે પણ અલગ અલગ સંસ્કૃતિના લોકો જે છે એ ભારતમાં આવીને વસેલા હતા, જેમાંથી કેટલીક સંસ્કૃતિના લોકોએ આપણને ખૂબ જ સરસ એવી ભેટ આપેલી છે, જેનો ઉત્તમમાં ઉત્તમ નમૂનો આપણે જોઈએ તો તમારા મગજમાં એકને એક જ નામ મગજમાં આવશે કે ભારતનું વિશ્વવિખ્યાત એવા સ્થળોની યાદીમાં ધરાવતું તાજમહેલ। તો તાજમહેલ જે છે એ ભારતમાં આવેલો છે, એનો ફાયદો શું થાય છે? તો વિદેશથી અલગ દેશ વિદેશથી અલગ અલગ જગ્યાએથી આપણે જોઈએ તો આ તાજમહેલ જોવા માટે અને એવા બીજા કેટલા બધા સ્થળો જે છે એ કેટલા બધા સ્થળો જોવા માટે દેશ વિદેશથી ભારતમાં વ્યક્તિઓ આવે છે, જેનો એક ફાયદો શું થાય છે? તો એનો એક ફાયદો એ છે કે આ વ્યક્તિઓ જ્યારે ભારતમાં આવે છે ત્યારે એ ભારતની જે જીડીપી, ભારતનો જે આર્થિક વિકાસ છે, અથવા તો ભારતમાં એ લોકો પોતાનો જે ખર્ચ કરે છે, એને લીધે ત્યાંના જે લોકલ વ્યક્તિ, ત્યાંના જે વ્યક્તિઓ જે છે એને આવકમાં વધારો થાય છે। કારણ કે એ જ્યારે વિદેશથી ભારતમાં આવે છે તો ફ્લાઇટના આટલા રૂપિયા આપે છે, પછી તો કે ત્યાંથી લઈને ટેક્સી દ્વારા કે બસ દ્વારા તે પોતે સ્થળ સુધી પહોંચે છે। એવી જ રીતના ભારતને પણ આપણે વાત કરી શકીએ કે ભારતમાં ધારો કે આપણે ગુજરાતથી પહેલાં તો આગ્રા જઈએ તો આપણે બસના રૂપિયા દેવા પડે, પછી આગ્રાથી ટેક્સી બાંધીને કે રિક્ષા બાંધીને ત્યાં આપણે તાજમહેલ સુધી જઈએ તો તેના રૂપિયા આપવા પડે, પછી તો કે આપણે ત્યાં કોઈ ખાણીપીણીની દુકાન જે છે કે મોટી રેસ્ટોરન્ટ છે ત્યાં જઈને આપણે રૂપિયા ખર્ચ કરીએ, તો આટલા બધા રૂપિયા જે છે એ આપણે ખર્ચ કરવા પડે। શું કામ એને? કારણ કે આપણે તાજમહેલ જોવો છે। તો એવી જ રીતના વિદેશ વિદેશથી કેટલા બધા વ્યક્તિઓ જે છે એ આવી સાંસ્કૃતિક વારસાના જે સ્થળો જે છે એ સાંસ્કૃતિક વારસાના સ્થળો જોવા આવે છે। પછી મેં તમને કીધું એ પ્રમાણે કે યુનેસ્કો જે છે એ વિશ્વની એક સંસ્થા છે। એ શું કરે છે? તો કે જે વસ્તુ છે અથવા તો જે સ્થળ છે એ કંઈક સાંસ્કૃતિક વારસો ધરાવતું હોય, અથવા તો સંસ્કૃતિ લેખે ખૂબ જ વધારે એવું વિખ્યાત હોય, તો એવા સ્થળોને એ પોતાના સાંસ્કૃતિક વારસાના સ્થળો જે છે એમાં સ્થાન આપે છે। તો આપણે જો વાત કરીએ ભારતની, તો ભારતમાં કુલ આજે આપણે 2020ની વાત કરીએ છીએ તો 2020 સુધીમાં ટોટલ 38 જેટલા આવા સ્થાન જે છે એ વિખ્યાત અથવા તો જગત વિખ્યાત આપણે કહીએ તો એવા નામ પામેલા આવા સ્થળો છે, જેમાં આપણે ખાલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણે જો આખું લિસ્ટ બનાવીએ તો આપણે ચાંપાનેર જે છે એ ચાંપાનેર, એને 2004માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે દરજ્જો મળેલો છે। પછી બીજું આપણે વાત કરીએ રાણકી વાવ, તો રાણકી વાવ છે એને 2014માં વિશ્વવિખ્યાત યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે। અને પછી આપણે વાત કરીએ 2017માં અમદાવાદ આખું શહેર એને પણ આવું વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એનો દરજ્જો મળેલો છે। એનો ફાયદો શું થાય? મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે રાણકી વાવ વિશે આખા વિશ્વમાં જો વાત ફેલાય તો અલગ અલગ જગ્યા એટલે કે અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યાના વ્યક્તિઓ જે છે એ ભારતમાં આવી અને આવી જે સ્થળ છે એ સ્થળનો મુલાકાત લેશે, જેને લીધે ત્યાંના જે લોકલ વ્યક્તિઓ જે છે
ઈ લોકલ વ્યક્તિઓની આવકમાં કંઈક વધારો થાય. તો આવા જ સ્થળો વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. એમાં આપણે શરૂઆત કરીએ પહેલું અજંતાની ગુફાઓ. આપણે આમાં જે જોવાના છીએ એમાંથી લગભગ 90% જેટલી વસ્તુઓ જે છે એ બધી વસ્તુ આવી વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સંગ્રહ પામેલી અથવા તો એમાં એનું નામાંકન થયેલું છે. તો અજંતાની ગુફાઓ જે છે, અજંતાની હારે હારે આપણે ઇલોરા પણ યાદ રાખીએ, અજંતા ઇલોરાની ગુફાઓ આપણે એમાંથી વાત કરવાની છે. પહેલા અજંતાની ગુફાઓ વિશે, તો મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે અને પર્વતમાળાની જો વાત કરીએ તો સહ્યાદ્રી પર્વતમાળા જે છે એમાં ગોળાની નાળ આકાર, એટલે શું તો કે સી આકાર જેવો ગોળાની નાળનો આકાર હોય તો એમાં આવી 29 જેટલી ગુફાઓ આવેલી છે. અને આપણે જોઈએ તો આ સમયગાળા દરમિયાન જે આવી આ 29 ગુફાઓ જે છે એમાં એના અલગ અલગ ભાગ આપેલા છે જેની ચર્ચા આપણે હમણાં કરીએ. અને ધર્મની જો વાત કરીએ તો જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ તમને ખ્યાલ જ હશે કે સૌ પ્રથમ બૌદ્ધ ધર્મનો વધારે ફેલાવો થયેલો હતો, ત્યારબાદ જૈન ધર્મનો, અને ત્યારબાદ સૌથી વધારે હિન્દુ ધર્મનો ફેલાવો થયેલો હતો. તો સમય પસાર થતો ગયો એમ એમ ત્યાંના જે વ્યક્તિઓ જે છે એ પોતાની યાદી છોડવા માટે ત્યાં અલગ અલગ મૂર્તિઓ, એટલે કે બૌદ્ધ ધર્મની મૂર્તિ, જૈન ધર્મની મૂર્તિ અને હિન્દુ ધર્મની અલગ અલગ મૂર્તિઓ જે છે એનું ત્યાં પ્રસ્થાપન કરવા લાગ્યા. તો ત્યાં જે ગુફાઓ જે છે એ ગુફાઓને આપણે બે ભાગમાં વહેંચી શકીએ કે ચલચિત્ર આધારિત ગુફાઓ અને બીજું જે છે એ શિલ્પ આધારિત ગુફાઓ. તમારે એક કામ કરવાનું છે, આજે જ તમારે ગૂગલ ક્રોમ ખલી અને એમાં આપણે આ જે અજંતાની ગુફાઓ જે છે એ એક વખત સર્ચ કરવાની છે. એટલે તમને ઘણી બધી ઇમેજ જે છે એ અજંતા અને ઇલોરાની ગુફાઓની ઘણી બધી ઇમેજ તમને જાણવા મળશે અથવા તો જોવા મળશે. એમાં આપણને ચિત્ર દ્વારા પણ આપણે એની માહિતી જે છે એ મેળવી શકીએ છીએ. આપણે આમાં ગુફાઓને વિભાજિત કરીએ તો 1, 2, 10, 16 અને 17 આટલા નંબરની જે ગુફા, બધી ગુફાઓને નંબર આપેલા છે, ટોટલ 29 ગુફાઓ છે. તો 1, 2, 10, 16 અને 17 આમાં આપણને ભીત ચિત્રો જે છે એ વધારે પડતા ઉત્તમ કક્ષાના ભીત ચિત્રો જોવા મળે છે. ત્યારબાદ આપણે અહીંયા જે બૌદ્ધ ધર્મ જે છે એમાં આપણે એના ધર્મ પ્રમાણે આ જે ગુફાઓ બનાવેલી છે એના બે પ્રકાર પાડી શકાય. એક કહેવાય છે ચૈત્ય અને એક કહેવાય છે વિહાર. આવી આપણે ચર્ચા અગાઉ પણ કરેલી જ છે પણ અહીંયા તમને વિશેષ સમજૂતી આપેલી છે કે ચૈત્ય એટલે શું તો કે બૌદ્ધ ધર્મ જે છે એ બૌદ્ધ ધર્મના સાધુઓ જે જગ્યાએ પ્રાર્થના કરે છે. આપણે જોવા જઈએ તો ભગવાન શિવ મંદિર જે છે એમાં આપણે ગર્ભગૃહ આવેલું હોય તો ગર્ભગૃહમાં આપણે પ્રાર્થના કરવા જતા હોય તો એને શું કહેવાય છે તો કે બૌદ્ધ ધર્મમાં એવી જ વસ્તુ છે એને ચૈત્ય કહેવાય છે. અને જ્યાં ઉપાસના માટેનું સ્થળ હોય એટલે કે બહારના ભાગમાં જે હોલ જેવું સ્થાન હોય છે એને શું કહેવાય છે, વિહાર કહેવાય છે. તો વિહાર એટલે શું તો કે બૌદ્ધ મઠ જ્યાં બૌદ્ધના ભિક્ષુઓ નિવાસ કરે છે, જ્યાં રહે છે અને અધ્યયન કરે છે, એટલે કે જે આપણે દર્શન કરવાનું અથવા તો પ્રાર્થના કરવાનો જે ભાગ છે એ સિવાયનો ભાગ કે જ્યાં એ લોકો નિવાસ કરતા હોય, અધ્યયન કરતા હોય એને શું કહેવાય છે, વિહાર. તો ચૈત્ય અને વિહાર બે શબ્દ જે છે એ તમારા માટે નવા હોય તો એક વખત આને નોટ ડાઉન કરી લેવા. અહીંયા આપણને કીધું છે કે ગુફા નંબર 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફા છે એ શું છે, ચૈત્ય છે અને બાકીના શું છે તો કે વિહાર જે છે એનો સમાવેશ કરેલો છે. આનું સંશોધન કોકે તો કરેલું જ હશે તો જ આપણને આટલી બધી સરસ મજાની વસ્તુઓ જે છે એ જોવા મળે. તો 1819 જે છે એમાં એક અંગ્રેજ કેપ્ટન હતો જોન સ્મિથ, એને આનું સંશોધન ફરી વખત કરેલું હતું. કારણ કે સમય જતા તમે જોવા જાઓ તો હાલના સમયમાં પણ જે આ જગ્યા છે ઔરંગાબાદની જે જગ્યા છે ત્યાં ઘણા બધા વૃક્ષો આવેલા છે. તો વૃક્ષો આવેલા હોય એને લીધે આવી ગુફાઓ જેવી સ્થાન જે છે એ ઢકાઈ જતા હોય. તો ઘણા સમય પહેલા આવા વૃક્ષો જે વધી ગયા હશે એને લીધે પણ આપણે એમ કહી શકીએ કે આવી જે વસ્તુ અથવા તો આવી જે ગુફાઓ જે છે એ કોઈને જોવા મળેલી નહીં હોય. તો અંગ્રેજ જે વ્યક્તિ જે છે કેપ્ટન જોન સ્મિથ, એને આનું સંશોધન છે એ ફરી વખત કરેલું, એટલે આપણે એમ તો ન કહી શકીએ કે એણે બનાવેલી હતી પણ એને આ જગ્યા હતું એ જગ્યાની શોધ કરેલી હતી. તો
અહીંયા આપણે જોઈએ તો અલગ અલગ વસ્તુકલા ને એનો ઉત્તમ નમૂનો જે છે એ પણ આપણને જોવા મળે છે, અને ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય જે છે એ આપણને જોવા મળે છે. આ વાત કરી આપણે અજંતાની ગુફાની, અને ત્યારબાદ વાત કરીએ આપણે ઇલોરાની ગુફા. તો ઇલોરાની જે ગુફા છે એ તો એટલું સરસ મજાનો નમૂનો છે કે જેમાં બધું જે ગુફા જે છે એ ગુફાને અલગ અલગ નંબર પ્રમાણે વિભાજિત કરી દીધી. એટલે કે બૌદ્ધ ધર્મની જે ગુફા છે એ 1 થી લઈને 12 નંબર સુધીની, હિન્દુ ધર્મની ગુફા જે છે એ 13 થી લઈને 29 નંબરની, અને જૈન ધર્મની જે ગુફા છે એ 30 થી લઈને 34 નંબરની ગુફા જે છે એને એમાં સમાવેશ કરેલો છે. અહીંયા આપણે વાત કરીએ તો હિન્દુ ધર્મની ગુફાઓ જે છે એ ક્યાં વંશ દ્વારા, તો રાષ્ટ્રકૂટ વંશ દ્વારા હિન્દુ ધર્મની ગુફાઓ જે છે એનું નિર્માણ થયેલું છે. અને જ્યારે આપણે ઇલોરાની વાત કરતા હોય ત્યારે આપણે એની જે 16મા નંબરની ગુફા જે છે એનો તો ખાસ ઉલ્લેખ કરવો પડે, કારણ કે એમાં જે બાંધેલું 16મા નંબરની ગુફામાં બાંધેલું કૈલાસ મંદિર જે છે એ કૈલાસ મંદિર ખૂબ જ વિશ્વવિખ્યાત અથવા તો ખૂબ જ વધારે એવી પ્રસિદ્ધિ જે છે એ મેળવેલી છે એને, અને આખું પથ્થરમાંથી, એક જ પથ્થરમાંથી તેને કોતરીને બનાવેલું છે. અને નાનું એવું મંદિર પણ નહીં, નાનું એવું પણ મૂર્તિ નહીં, 50 મીટર જેટલું લાંબુ અને 33 મીટર જેટલું પહોળું, આટલું આખું પથ્થરને તોડીને બનાવવું એટલે એ જ વસ્તુ આપણા માટે અઘરી થઈ જાય. તો એ સમયમાં પણ આનો આપણે વિકાસ થયેલો જોવા મળેલો છે. શું યાદ રાખવાનું છે આપણે? 16મા નંબરની ગુફા, પછી તો એમાં આવેલું કૈલાસ મંદિર જે એક જ પથ્થરમાંથી બનાવેલું છે, કેવડી સાઈઝ છે એની, 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું આવેલું મંદિર છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો તેના દરવાજા, તેના ઝરૂખા, બધી વસ્તુ જે છે ખૂબ જ સરસ મજાના સુશોભનથી એને શણગારવામાં આવેલી હતી. ત્યારબાદ અહીંયા આપણે વાત કરીએ કે આ જે ગુફાઓ જે છે એનો આપણે જો બનાવવાનો કાળ વિચારીએ તો એ ગુફાઓ જે છે આશરે ઈસવીસન 600 થી, એટલે આજથી 1400 વર્ષ પહેલા આવી જે ગુફાઓ છે એનું નિર્માણ થયેલું હોવાનું માનવામાં આવે છે. અને ત્રણેય ધર્મ, આપણે કહીએ કે બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને જૈન ધર્મ, ઇલોરા જે છે એમાં ત્રણેય ધર્મ જે છે એનું અલગ અલગ મૂર્તિઓ જે છે, અલગ અલગ મૂર્તિઓ ગુફામાં નિર્માણ કરવામાં આવેલી છે. તો આવી જે અજંતા અને ઇલોરા જે ગુફા વિશે વાત કરી એનું નિર્માણ જે છે એ નિર્માણ આ સમયગાળા દરમિયાન થયેલું છે. તો આનું મુલાકાત લેવા માટે ક્યાં ક્યાંથી બધા વ્યક્તિઓ જે છે એ આવે છે, તમને સમય મળે તો તમારે પણ આની મુલાકાત ખાસ લેવાની છે. અને ત્રીજી જો વાત કરીએ આપણે, તે મહારાષ્ટ્રમાં જ આવેલું છે, અજંતા, ઇલોરા અને એલિફન્ટા. એલિફન્ટા જે છે એ જવા માટે તો તમારે દરિયાઈ મુસાફરી કરવી પડે, એટલે કે મુંબઈમાં જે વ્યક્તિ ગયા હશે એને તો ખ્યાલ જ હશે, મુંબઈમાં તમારે જેનો ગેટ આવેલો છે એ ગેટથી તમારે આશરે 12 કિલોમીટર દૂર દરિયાઈ મુસાફરી કરવાની છે અરબ સાગરમાં, અને પછી તમે આ જે એલિફન્ટાની ગુફા જે છે ત્યાં તમે જઈ શકો છો. અને આવી જે ગુફાઓ છે એની સંખ્યા ટોટલ કેટલી છે? 7 જેટલી ગુફાઓ છે. અને અહીંયા આપણને જે મૂર્તિ જે છે એ થોડુંક હાથી જેવું લાગે છે, એની જગ્યા જે છે એ હાથી જેવી લાગે છે, એવો આકાર લાગે છે, માટે પોર્ટુગીઝોએ આનું નામ જે છે એ એલિફન્ટા નામ આપેલું છે. અને એમાં પણ આ જે પથ્થરથી કોતરેલી હાથીની મૂર્તિ જે છે એ એકદમ નયનરમ્ય, આપણી આંખને જોવી ગમી જાય એવી મૂર્તિઓ જે છે, હાથીની મૂર્તિઓ આ એલિફન્ટામાં આવેલી છે. તો અહીંયા આપણે વાત કરી કે અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓ આ ત્રણેયને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એનું નામાંકન થયેલું છે, જેમાં એલિફન્ટાની ગુફાને 1987માં વૈશ્વિક વારસાના સ્થળોમાં એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એનું નામ થયેલું છે અથવા તો નામ આપેલું છે. તો આવી જે સ્થળો જે છે એ સ્થળો વિશે આપણે હાલ ચર્ચા કરી, અને અહીં આપણને કીધું છે કે સ્થાનિક માછીમારો જે છે એ આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખાવે છે. ત્યારબાદ આપણે મધ્ય ભારત એટલે કે મહારાષ્ટ્રથી નીચેના ભાગમાં દક્ષિણ બાજુએ જઈએ
તો ત્યાં તમિલનાડુમાં આવેલું ચેન્નાઈથી 60 કિલોમીટર જેટલું દૂર મહાબલીપુરમ. આ મહાબલીપુરમ જે છે એના વિશે આપણે ચેપ્ટર નંબર 3 જે છે એમાં પણ ચર્ચા વધારે કરેલી હતી ચિત્ર દ્વારા. આ મહાબલીપુરમ જે છે ત્યાં અલગ અલગ 7 જેટલા રથ મંદિરો આવેલા છે. આ 7 મંદિરો જે છે એ કોના દ્વારા નિર્માણ પામેલા હતા? તો પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન દ્વારા આ જે છે એનો વિકાસ થયેલો હતો અથવા તો બનાવવામાં આવેલા હતા. તો આ જે પલ્લવ રાજવંશ છે અથવા તો પલ્લવ વંશ જે છે એના નરસિંહવર્મન પ્રથમ એનું ઉપનામ હતું મહામલ. એનું ઉપનામ મહામલ હતું. એના ઉપરથી એ નગરનું નામ જે છે એ નગરનું નામ શું રાખવામાં આવ્યું હતું? મહાબલીપુરમ. અને આપણે વાત કરીએ તો જે 7 મંદિરો હતા એ 7 મંદિરોમાંથી હાલ આપણને 5 મંદિરો જે છે 5 રથ મંદિરો જે છે એ જોવા મળે છે. બાકીના જે મંદિરો છે 2, એ 2 મંદિરો પાણીમાં ગરકાવ થયેલા છે. તો આ જે મંદિરોની વિશેષ ચર્ચા કરીએ તો 2 આપણે યાદ રાખવાના છે, 2 શિલ્પ યાદ રાખવાના છે જે ખૂબ જ જોવાલાયક છે. તેની ચીનના રાષ્ટ્રપતિ જે છે એને પણ મુલાકાત લીધેલી છે. તો હાસ્ય મંદિર અથવા તો હાસ્ય મુદ્રામાં રહેલું વિષ્ણુની મૂર્તિ અને હાસ્ય મુદ્રામાં રહેલી વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ, જે ખૂબ જ સરસ એવું જોવાલાયક સ્થળ અથવા તો જોવાલાયક શિલ્પ છે. તો વિશ્વભરમાં ખડક શિલ્પના 2 નમૂના જે છે એ મહાબલીપુરમમાં આવેલા છે. તો વાત કરીએ આપણે મહાબલીપુરમ, તેવી જ રીતે કર્ણાટકમાં આવેલું પટ્ટદકલ. પટ્ટદકલ જે છે એ કર્ણાટકમાં આવેલું છે. બદામીથી એટલે કે કર્ણાટકમાં આવેલું બદામીથી 16 કિલોમીટર દૂર આપણને એક પટ્ટદકલ જે છે એ ત્યાંનું સ્થળ જોવા મળે છે. અને ચાલુક્ય વંશ જે છે એની રાજધાનીનું નગર હતું. આ જે સ્થળ જે છે એ ચાલુક્ય વંશની રાજધાની જે છે એનું પણ સ્થળ હતું. અને આનું નિર્માણ જે છે એ કયા સમયમાં થયેલું હતું? 7મી થી 8મી સદીમાં એનું નિર્માણ થયેલું હતું. અને આપણને ખ્યાલ જ છે કે આ જે છે એને આપણે દ્રવિડો કહીએ છીએ. ત્યાંના જે વ્યક્તિઓ જે છે દક્ષિણમાં સ્થાયી થયેલા વ્યક્તિઓને દ્રવિડ કહે છે. તો ત્યાંની વધારે પડતી શૈલી જે છે એ આપણને દ્રવિડ શૈલી જ જોવા મળે છે. જ્યારે ઉત્તર ભારતમાં આપણને વધારે પડતું નાગર શૈલી જોવા મળે છે. પણ આ જે મંદિર બનાવેલું છે પટ્ટદકલમાં બનાવેલું મંદિર જે છે એ મંદિર એને એટલે કે એ આપણે વાત કરીએ કે વિરૂપાક્ષનું બનેલું મંદિર છે એ નાગર અને દ્રવિડ બંને શૈલીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું છે. એટલે કે અહીંયા આપણે વાત કરીએ તો કયું મંદિર? તો વિરૂપાક્ષ, જે આપણે શિવ ભગવાન કહીએ છીએ એ વિરૂપાક્ષનું મંદિર જે છે એ પટ્ટદકલમાં આવેલું સૌથી મોટું મંદિર. ત્યારબાદ વાત કરીએ આપણે ખજુરાહોના મંદિર. તો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે જેને ખજુરાહોના મંદિર કહે છે. અને આમ પણ દરેક મંદિરો જે છે એ કોઈક ને કોઈક રાજવંશ છે એમાં જ વધારે પડતા વિકાસ પામેલા હોય. કારણ કે કોઈ રાજ્ય જે છે એ રાજ્યનું નિર્માણ થાય તો ત્યાં વધારે પડતા વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓનો એક જ આગ્રહ હોય છે કે સરસ એવું મંદિર બનાવે. તો અહીંયા પણ આપણે વાત કરીએ કે બુંદેલખંડના આપણે રાજવી જે વાત કરીએ એ ચંદેલ રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું. એટલે કે ચંદેલ વંશ જે છે એ ચંદેલ વંશ દ્વારા આવા જે ખજુરાહો જે છે એના મંદિરોનું નિર્માણ થયેલું હતું. તો અહીંયા આપણે ટોટલ સંખ્યા જોઈએ તો ટોટલ સંખ્યા 80 જેટલા મંદિરો જે છે એ અહીંયા આવેલા છે. 1905 થી લઈને 1050ના સમયગાળા સુધીમાં આવા મંદિરોનું નિર્માણ થયેલું છે. પણ સમય જતાં અલગ અલગ જે રાજવીઓ આવેલા છે એને આવા મંદિરો જે છે એનો નાશ કરેલો છે. માટે હાલ આપણને 25 જેટલા મંદિરો જ અહીંયા જોવા મળે છે. જેમાંથી સૌથી વધારે મંદિરો જે છે એ શિવ મંદિરો આપણને જોવા મળે છે. અને કેટલાક છે એ વૈષ્ણવ તથા જૈન મંદિરો પણ જોવા મળે છે. અહીંયા પણ આવા જે ખજુરાહોના મંદિર જે છે એનું નાગર શૈલીમાં બનાવવામાં આવેલું છે. અને ગ્રેનાઇટના પથ્થર દ્વારા, તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ગ્રેનાઇટના પથ્થરોમાંથી બનાવેલા મંદિરો ક્યાં જોવા મળે છે? તો આપણે યાદ રાખવાનું છે ખાસ મધ્યપ્રદેશમાં આવેલા ખજુરાહોના મંદિર, જેમાં અલગ અલગ પ્રકારની ઉત્તમ એવી
શિલ્પકલા અને વસ્તુકલા અને મૂર્તિકલા દરેકનો સારો એવો વિકાસ થયેલો છે. તો હાલ આપણે જે ચર્ચા કરી એમાં આપણે અજંતા ઇલોરાની ગુફા, ત્યારબાદ એલિફન્ટાની ગુફા, દક્ષિણ ભારતમાં આવેલા મહાબલીપુરમ અને પટ્ટદકલ અને મધ્યપ્રદેશમાં આવેલું ખજુરાહોનું મંદિર એના વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણે જે વાત કરશું એ આગળના લેક્ચરમાં અલગ અલગ બીજા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકન પામેલા અલગ અલગ સ્થળો જે છે એના વિશે ચર્ચા જે છે એ આપણે આગળના લેક્ચરમાં કરશું. આભાર.